કેમ છો વિદ્યાર્થી મિત્ર, મજામાં ને? સુરેન્દ્રનગર શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે. ધોરણ 3 વિષય પર્યાવરણ, તેમાં પાઠ 18 રમતા. તો જો તમને અહીંયા કેવું સરસ મજાનું ચિત્ર આપેલું છે, એટલે પાઠનું નામ તમે જો રમતા, એટલે તમે જો અહીંયા બાળકો છે એ શું કરે છે, તો કે રમે છે, એટલે કે રમતા. જો ચિત્રમાં દેખાય છે ને તમને, 3 બાળકો છે, 2 બાળકો છે એ આજુબાજુમાં ઊભા છે અને 1 બાળક છે એ વચ્ચે રમે છે. તો તમને ચિત્રમાં કેવું દેખાય છે ને, રમે છે એ, જો કૂદે છે. અને બાજુમાં આ બાજુ બારણું છે ત્યાં 1 બેન ઊભા છે અને તે આ બાળકો છે એ કઈ રમત રમે છે તે ઊભા જુએ છે. તો જો રમતા એટલે આપણા પાઠનું નામ શું છે, રમતા. તો જો બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા. અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી, પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી. તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી. હવે જો આ કઈ રમત રમે છે, તો કે પગથિયાની રમત રમે છે. તો કે અવંતિકા અને નંદિતા છે એ 2 બહેનો છે. તો નંદિતાને છે એને આ રમત વિશે કોઈ ખ્યાલ નથી, એટલે એને કોઈ જાણ નથી. તો જો નંદિતા છે એ ઊભી છે અને અવંતિકા છે એ રમત રમે છે. એને નંદિતાને આ રમત કઈ રીતે રમાય અથવા તો આ રમતને શું કહેવાય એને એવી કોઈ જાણ નથી. અવંતિકા, નંદિતા મને ધ્યાનથી સાંભળ, રમતને સમજ. ઠીકરું પહેલા ખાનામાં નાખ, પછી 1 પગે 1 ખાનું કૂદી જા, બીજા ખાનામાં પગ મૂક. જો શું કહે છે કે પહેલાં છે એ ઠીકરું પહેલાં ખાનામાં નાખવાનું અને 1 પગથિયું છે એ કૂદી જવાનું. જો તમને આ ચોરસ કરેલું છે ને, એમાં જો 1 2 3 એવા આખા ચોરસ કરેલા છે, પાછું 4થું ચોરસ છે એમાં 2 ભાગ પાડેલા છે, પછી 6ઠું 1 ચોરસ છે અને 7મું અને 8મામાં 2 ખાના પાડેલા છે. તો યાદ રાખ, જ્યાં 4 અને 5 અને 7 અને 8 લખ્યું છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે. જો આમાં શું કરવાનું છે કે પહેલું બીજું ત્રીજું છે ત્યાં 1-1 પગ આપણે મૂકી શકીએ, અને પહેલું ખાનું છે એમાં આપણે ઠીકરું નાખ્યું તો એ પગથિયાને શું કરવાનું હોય, કૂદી જવાનું હોય, અને બીજા નંબર અને ત્રીજા નંબર ઉપર આપણે લંગડી લઈ અને એને કૂદવાનું અને એના ઉપર 1 પગ મૂકવાનું. અને પણ જ્યારે 4 અને 5 અને 7 અને 8 લખ્યું છે ત્યાં શું કરવાનું, તો કે બંને પગ છે એ મૂકવાના. તારા પગે દોરેલી લીટીને અડે નહીં તેનું ધ્યાન રાખજે, જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈશ. જો શું કહે છે કે તારો પગ છે એ લીટીને અડી ન જાય તે રીતે રાખવાનો, નકર જો લીટી ઉપર તારો પગ આવશે તો તું આઉટ ગણાય. જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું. જો શું કહે છે, જ્યારે 7 અને 8 જે છેલ્લું પગથિયું છે ત્યાં રમી અને પાછું ગોળ ફરીને, એટલે કે કૂદકો મારી પાછું ફરવાનું. જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું. જો પહેલાં જઈએ એટલે નાખવાનું અને પાછા આવી ત્યારે ઠીકરું લેતું હોવાનું. 1 વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવાનું. આ જ રીતે ઠીકરું વારાફરતી 1 પછી 1 ખાનામાં રાખીને રમત આગળ વધારવી. જો શું કહે છે કે આ રીતે પહેલું પૂરું થઈ ગયું પછી બીજું ત્રીજું, બરાબર આ રીતે ઠીકરું વારંવાર 1 પછી 1 ખાનામાં નાખતું જવાનું અને રમત છે એ આગળ વધારતા જવાની. આપણે આ પગથિયાની રમત છે એ તમે અત્યારે બધા બાળકો રમતા હોય છે, અને આપણે પૈતા પણ એવું કહેવામાં આવે છે. બાળકોએ ફરીથી આ રમત રમવાનું શરૂ કર્યું. ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા. હવે જો મેં તમને કીધું ને કે બાળા પાસે કોઈ ઊભું છે, તો આ છે એમના કાકી છે. તો કે બાળકો આ રમત રમતા હતા તો એમના કાકી છે એ જોઈ રહ્યા હતા. કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ. જો કાકીને પણ
આવું એ પણ કાકી બાળપણમાં રમેલા હતા તો એમને પણ આવું રમવાની ઈચ્છા થઈ. તે તો પૂછ્યા વગર રહી શક્યા નહીં. કાકીએ કહ્યું, હું તમારી સાથે રમી શકું? આ સાંભળી અને રમત રમતા બધા બાળકો મોટેથી હસવા લાગ્યા. જો કાકીએ કીધું કે હું તમારી સાથે આ રમત રમું તો બધા બાળકો છે શું કરવા લાગ્યા, તો કે હસવા લાગ્યા. કારણ કે બાળકોને એવું હતું કે અમે બધા નાના બાળકો છીએ અને કાકી તો કેવડા મોટા છે, એટલે એમને કીધું કે હું આ તમારી સાથે રમત રમું એટલે બધા બાળકો હસવા લાગ્યા. અવંતિકા, કાકી તમે રમશો? કાકી, શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? તારી જેટલી ઉંમરે તો હું ઘણી બધી રમતો રમતી હતી. શું કહે છે કે તું એમ વિચારે છે કે મને રમત રમતા નથી આવડતું? હું એમ કે તારા જેવી ઉંમરની હતી ત્યારે મેં ઘણી બધી રમત રમેલી છે. નંદિતા, કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા? જો હવે નંદિતા છે એ એના કાકીને પૂછે છે કે કાકી તમે નાના હતા ત્યારે કઈ કઈ રમત રમતા હતા? તો કાકી કહે છે, લંગડી, સંતા કુકડી, સતોડિયું અને બીજી ઘણી બધી રમતો અમે રમતા. કબડ્ડીમાં તો અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાંથી સૌથી સારી કહેવાતી હતી. જો શું કહે છે કે અમે લંગડી રમતા, પછી સંતા કુકડી રમતા, બરાબર. સતોડિયું એટલે કે આપણે તમે ઓલા પાણા એક ઉપર એક મૂકીને રમો છો ને, એને શું કહેવાય? સતોડિયું. તો સતોડિયું તો કે અમે જ્યારે કબડ્ડી રમતા તો કે ગામની આસપાસની ટીમમાંથી અમારી ટીમ છે એ સૌથી બેસ્ટ ગણાતી હતી. રજત કહે છે, કાકી તમને રમત રમવામાં આટલો સમય કેવી રીતે મળતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી મળતો. જો હવે રજત એ ઉભો છે ને ચિત્રમાં તમને જોયું હતું ને, તો રજત શું કહે છે કે કાકી તમને રમત રમવામાં આટલો સમય મળતો હતો? અમને તો કોઈ દિવસ રમત રમવામાં આટલો સમય મળતો જ નથી. કાકી કહે, ન જ મળે ને, તમે તો આખો દિવસ ટીવી જોવામાં રહો છો. શું કહે છે કાકી કે તમે તો આખો દિવસ ટીવી જોવામાં રહો છો એટલે તમને રમત રમવામાં સમય રહેતો નથી. નંદિતા, કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે ને? શું કહે છે નંદિતા એના કાકીને કે કાકા આ બધી રમતો રમતા હશે ને? કાકી કહે, તેઓ લખોટીઓ, સતોડિયો, કુસ્તી, કબડ્ડી, ગિલ્લી દંડા અને બીજી ઘણી બધી રમતો રમતા, અને જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા. જો શું કહે છે કાકી કે તે તો લખોટી, સતોડિયું, બરાબર, કબડ્ડી કે આવી બધી રમતો છે એ ન રમતા હતા, અને જ્યારે તો એ પતંગ ચગાવે એટલે કે ઉડાવે ત્યારે તો એ જમવાનું પણ ભૂલી જતા. તો તમે બધા પણ પતંગ ચગાવો છો ત્યારે તમે પણ આવું જમવાનું ભૂલી જાઓ છો ને, એ રીતે કાકા પણ છે એ પતંગ ચગાવે તો જમવાનું ભૂલી જતા. નંદિતા, કાકી વાતો ન કરો, અહીં આવો આપણે રમીએ. જો શું કહે છે નંદિતા કાકીને કે કાકી તમે વાતો ન કરો, તમે અહીંયા આવો આપણે રમીએ. કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું. તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. જો હવે કાકી છે એ બાળકો સાથે રમે છે, પછી તેઓ થોડોક સમય રમ્યા અને પછી શું આવ્યું? વરસાદ આવ્યો. વિચારો અને લખો, તમે કઈ કઈ રમતો રમો છો? હવે જો તમને અહીંયા કીધું છે કે તમે કઈ કઈ રમતો રમો છો, તો આપણે કઈ કઈ રમતો રમતા હોઈએ? તો કે તમે નાના છો એટલે રમતા હોઈએ છો ને, લંગડી, પછી સંતા કુકડી રમતા હોય, પછી ગિલ્લી દંડા રમતા હોય, બરાબર, કોઈ ચેસ રમતું હોય, કોઈ ક્રિકેટ રમતું હોય, તો કે તમે જે રમત રમતા હોય એ તમારે અહીંયા ખાનામાં લખવાની છે. હવે જો બધા બાળકો છે તો અરે રે, જો બધા બાળકો શું કહે છે? અરે રે, જો જેને ચિત્ર અહીંયા આપેલું છે, કાકી ચાલો બાળકો ઘરમાં રમવા જઈએ. બધા બાળકો આ સાંભળીને રાજી થઈ ગયા. હવે જો કાકી શું કહે છે બધા બાળકોને કે ચાલો આપણે ઘરમાં રમીએ, તો બધા બાળકો આ વાત સાંભળીને રાજી થઈ જાય છે. બધા બાળકો, હા ચાલો કાકીના ઘરમાં રમવા જઈએ. જો બધા બાળકો ખુશ થઈ જાય છે એટલે શું કહે છે કે હાલો બધા બાળકો આપણે કાકીના ઘરમાં રમવા જઈએ. બધા કાકીના ઘરમાં રમવા આવ્યા. ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા. જો બધા કાકીના ઘરમાં રમવા આવે છે તો ઘરમાં કોણ હતું? તો કે કાકા અને ફોઈ છે એ શું રમતા હતા? તો કે ચેસ રમતા હતા. જો તમને ચિત્રમાં દેખાય છે ને,
એમના કાકા અને ફોઈ શું રમે છે? તો કે ચેસ. તો જો તમને ચેસનું ચિત્ર અહીંયા આપેલું છે, એને કઈ રમત કહેવાય? ચેસ. અવંતિકા, આપણે શું રમીશું? જો હવે અવંતિકા શું કહે છે કે આપણે શું રમીશું? રજત કહે છે ચાલો આપણે ઘર ઘર રમીએ. જો હવે રજત શું કહે છે કે ચાલો આપણે ઘર ઘર રમીએ. બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થયા. હવે જો બધા બાળકો છે એ ઘર ઘર રમવા તૈયાર થઈ જાય છે. ઘર ઘર એટલે કે ઘરઘતા તમે કહો છો ને એ. રજત, જો આપણી પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. હવે રજત શું કહે છે કે આપણી પાસે ઢીંગલી હોય તો આપણે એની સાથે રમી શકીએ. કાકી, શું તમને ઢીંગલી જોઈ છે? ચાલો આપણે ઢીંગલી બનાવીએ. હવે જો કાકી શું કહે છે કે તમારે ઢીંગલી જોઈએ છે તો આપણે ચલો ઢીંગલી બનાવીએ. કાકી જૂના કપડાં લઈ આવ્યા. કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી અને થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી. તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું. જો જૂના કપડાં લઈ આવ્યા કાકી અને પછી એનું શું બનાવ્યું? ઢીંગલી બનાવી. અને થોડાક બાળકો ચેસ રમ્યા અને થોડાક બીજી રમત રમ્યા અને આ રીતે તેઓએ જૂથ બનાવ્યા અને રમત રમવાનું ચાલુ કર્યું. તો કેટલી બધી આપણે બાળપણમાં કેટલી બધી રમતો રમતા હોઈએ છે. તમે પણ આવી રમતો અત્યારે રમો છો. તો કે પગથિયાની રમત રમતા હતા. તો આપણે વિવિધ રમત વિશે જોયા હતા, જોઈ હતી. હવે જો વિચારો અને લખો. નીચે આપેલ કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો. જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘર દોરો અને જે રમતો ઘરની બહાર રમાતી હોય તેની સામે ઝાડ દોરો. રમત રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં. જો બીજી વસ્તુઓ રમત માટે જરૂરી હોય તો તેઓ નામ લખો. હવે જો તમને અહીંયા એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકમાં જો પાઠમાં દર્શાવેલી રમત, પછી જો ઘર અને ઝાડ એટલે કે બારની રમત એનું ચિત્ર આપેલું છે. બાજુમાં ખેલાડીઓની સંખ્યા અને જોઈતી વસ્તુઓ. તો તમે જો જે રમત ઘરમાં રમાતી હોય એમાં તમારે ઈ ખાનામાં ઘર દોરવાનું અને જે રમત બહાર રમાતી હોય ઈ ખાનામાં તમારે ઝાડ દોરવાનું, એટલે કે બહાર રમાતી રમત છે. તો હવે જો આપણે તો પહેલી રમત છે એ આપણા પાઠમાં કઈ આવી હતી? તો કે પગથિયાની રમત. તો આપણે પેલું ખાનું પાઠમાં દર્શાવેલી રમતો લખ્યું છે ત્યાં શું લખવું પડે? પગથિયા. પછી જો તમને ઘર અને ઝાડનું ચિત્ર આપેલું છે તો આપણે પગથિયાની રમત છે એ તો કંઈ ઘરમાં રમી શકીએ નહીં. ક્યાં રમી શકીએ? તો કે બહાર. તો તમારે ત્યાં શેનું ચિત્ર દોરવાનું? ઝાડનું ચિત્ર દોરવાનું. પછી ખેલાડીઓની સંખ્યા. તો કે પગથિયાની રમત હોય એમાં કેટલા ખેલાડીની જરૂર પડે? તો કે 4 થી 5 કે વધુ ખેલાડીઓની જરૂર પડે. પછી જોઈતી વસ્તુઓ. તો કે પગથિયાની રમતો હોય એમાં કઈ કઈ વસ્તુઓ જોઈ? તો કે ઠીકરું જોઈ. પગથિયાની રમત રમવા માટે શેની જરૂર પડે? ઠીકરાની જરૂર પડે. હવે બીજું છે લંગડી. તો લંગડી પણ છે એ ક્યાં રમાય? તો કે બહાર રમી શકાય. અને એમાં કેટલા ખેલાડી હોય? તો કે 5 થી 7 કે વધુ પણ હોઈ શકે. હવે જો આપણે લંગડી રમવું હોય તો એમાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી. તો તમારે અહીંયા ડેસ એટલે કે ખાલી રાખવાનું છે ખાનું. પછી છે સંતા કોકડી. તો આપણે સંતા કોકડી છે એ પણ ક્યાં રમીએ? તો કે બહાર રમીએ. તો એમાં કેટલા ખેલાડી હોય? તો કે 5 થી 7 ખેલાડી હોય. તો એમાં પણ કોઈ કૂકરાની જરૂર પડતી નથી અથવા તો કોઈ વસ્તુની જરૂર પડતી નથી. પછી આપણે લઈએ સતોડિયું. તો કે સતોડિયું છે એ પણ બહાર રમી શકાય. એમાં કેટલા ખેલાડી હોય? તો કે 5 થી 7 ખેલાડી હોય. તો એમાં જોઈતી વસ્તુ શું હોય? તો કે નળિયાના ટુકડા હોય, પછી લીછા પથ્થર આવે છે ને એ હોય, દડો હોય, બરાબર 7 લીછા પથ્થર, પછી દડો અને ટુકડા અને ઠીકરાના. પછી છે કબડ્ડી. તો કબડ્ડી પણ આપણે ઘરમાં ન રમી શકીએ, એ ક્યાં રમીએ? બહાર. તો આપણે ઝાડનું ચિત્ર દોરવાનું અને એમાં કેટલા ખેલાડી હોય? તો 8 વત્તા 2 એટલે કે 2 અવેજી ખેલાડી હોય. તો એમાં જોઈતી વસ્તુઓ કઈ? તો એમાં પણ કઈ વસ્તુની જરૂર પડે નહીં. પછી છે
લખોટીઓ. તો તમે પણ અત્યારે બધા નાના બાળકો લખોટીઓ બહુ રમતા હોય છે, તો લખોટી પણ ક્યાં રમાય? તો બહાર. તો એમાં પણ આપણે ઝાડનું ચિત્ર દોરીએ અને એમાં કેટલા ખેલાડી હોય? તો કે 5 થી 7 ખેલાડી હોય. અને એમાં જોઈતી વસ્તુઓ કઈ? તો કે લખોટીઓ. પછી છે કુસ્તી. તો કુસ્તી પણ બહાર રમવાની રમત છે. તો એમાં આપણે ઝાડનું ચિત્ર દોરીએ, ખેલાડીની સંખ્યા 2 અને કઈ વસ્તુની જરૂર પડતી નથી, એટલે શું આવશે? ડેશ આવશે. પછી છે ગિલ્લી દંડા. તો ગિલ્લી દંડા તો એ પણ ક્યાં રમાય? તો કે બહાર રમવાની રમત છે. એમાં કેટલા ખેલાડી હોય? તો કે 2 હોય અને 2 થી વધુ પણ ખેલાડી હોય. અને એમાં શું શું વસ્તુની જરૂર પડે? તો કે ગિલ્લી, મોય અને દડાની જરૂર પડે. પછી લઈએ પતંગ ચગાવો. હવે જો પતંગ તો કોઈ ઘરમાં થોડા જ ચગાવે. પતંગ ક્યાં ચગાવવાનું હોય? અગાસીમાં ચગાવવાનું હોય, બાર મેદાનમાં ચગાવવાનું હોય. તો એમાં શું આવશે? ઘરનું ચિત્ર, એટલે કે બહાર રમાતી રમત છે. હવે જો પતંગ ચગાવવા માટે 1 વ્યક્તિ હોય, બરાબર, 1 થી વધુ વ્યક્તિ પણ પતંગ ચગાવી શકે. અને એમાં કઈ વસ્તુ જોઈએ? તો કે પતંગ જોઈએ અને દોરી જોઈએ. પતંગ દોરી હોય તો જ આપણે પતંગ ચગાવી શકીએ ને, એટલે કે 2 વસ્તુની જરૂર પડે. પછી છે ક્રિકેટ. તો ક્રિકેટ પણ ક્યાં રમાતી રમત છે? તો કે બહાર રમાતી રમત છે. એમાં કેટલા ખેલાડી હોય? તો કે 22 હોય, એટલે કે 2 સામસામે ટીમ હોય તો બંને ટીમમાં 11 હોય તો 11 કેટલા થાય? 22. તો એમાં કઈ વસ્તુની જરૂર પડે? તો કે દડો, બેટ, સ્ટમ્પ, બરાબર, આવી બધી વસ્તુની જરૂર પડે. પછી છે ચેસ. તો જો ચેસ છે એ ક્યાં રમાતી રમત છે? તો એ તો કે ઘરમાં રમાતી રમત છે. તો ત્યાં ઘરનું ચિત્ર આપણે દોરીએ. એમાં કેટલા ખેલાડીની જરૂર પડે? 2. પછી એમાં જોઈતી વસ્તુઓ કઈ? તો કે ચેસનું બોર્ડ અને કુકરીઓ, આમાં આટલી જ વસ્તુ હોય. પછી છે ઘર ઘર. હવે જો નાની છોકરીઓ, નાના બાળકો હોય એ આવું ઘર ઘર રમતા હોય છે. તો એ ઘર ઘર પણ ક્યાં રમાય? તો કે ઘરમાં રમાય. તો એમાં કેટલા ખેલાડી હોય? તો કે 1 હોય, પછી 1 વ્યક્તિ પણ રમી શકે, વધારે વ્યક્તિ પણ રમી શકે. તો એમાં શેની જરૂર પડે? તો કે ઢીંગલી, રમકડાનો રસોડા સેટ, બરાબર, આવી વસ્તુ જરૂર પડે. પછી છે કેરમ. તો કેરમ પણ ઘરમાં રમાતી વસ્તુ છે. એમાં કેટલા ખેલાડી હોય? તો કે 2 કે વધુ. અને એમાં શું શું જરૂર પડે? તો કે કેરમ બોર્ડ અને કુકરીઓ. પછી છે સાપસીડી. તો સાપસીડી ક્યાં રમાતી રમત છે? તો કે ઘરમાં. એમાં કેટલા ખેલાડી હોય? તો કે 2 કે વધુ. અને એમાં જોઈતી વસ્તુઓ કઈ? તો કે કુકરી અને સાપસીડીનું બોર્ડ. તો આવી બધી આપણે અલગ અલગ રમતો હોય છે. હવે જો તમારે આપેલું છે પાછળ કે શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત રમો છો? હવે જો આગળ આપણે જોઈ ગયા હતા ને કે પગથિયાની રમત આપણે જોઈ હતી કે બાળકો છે કે કેવી રીતે પગથિયાની રમત રમે છે. તો તમને અહીંયા કીધું છે કે તમને પગથિયાની રમત છે એવી તમે બીજી કોઈ રમત એવી તમે રમી શકો છો. તો તમારે અહીંયા એ લખવાનું છે, અથવા તો આ રમતનું નામ શું છે એ તમારે અહીંયા લખવાનું છે. તો જો રમતનું ચિત્ર દોરો. તો તમારે રમતનું ચિત્ર છે એ તમારે અહીંયા ચોરસ ખાનું આપેલું છે ત્યાં તમારે અહીંયા રમતનું ચિત્ર દોરવાનું છે. પછી યાદ કરો અને લખો. તો જો યાદ કરો અને લખો. તો શું તમે તમારા કુટુંબના સભ્ય સાથે રમત રમો છો? હવે જો તમે તમારા કુટુંબના સભ્ય હોય તો એમની સાથે તમે રમત રમો છો. તો તમે કઈ રમત રમો છો? તો એ તમારે અહીંયા લખવાનું છે કે આપણા કુટુંબના વ્યક્તિ હોય તો એની સાથે આપણે કઈ કઈ રમત રમીએ છીએ, બરાબર. તો એ તમારે અહીંયા લખવાનું છે. પછી જો આપણે તો રમત તો ઘણી બધી પ્રકારની હોય છે, બરાબર ને. હવે જો કુટુંબના સભ્ય અને રમતનું નામ. હવે જો તમારા કુટુંબમાં તમારા પિતાજી સાથે કઈ રમત રમો છો, બરાબર, તમારા ભાઈ સાથે કઈ રમત રમો છો, તમારા બહેન સાથે કઈ રમત રમો છો, તમારા મમ્મી સાથે કઈ રમત રમો છો, એ તમારે અહીંયા લખવાનું છે. પહેલાં લખવાનું કે કુટુંબના સભ્ય લખ્યું છે તો ત્યાં શું લખવાનું? પિતા. તો તમે રમતનું નામ, તો કે પિતા સાથે કઈ રમત રમો છો. તો ઉદાહરણ તરીકે આપણે પિતા સાથે ચેસ રમતા હોય તો પહેલાં કુટુંબના સભ્ય છે એમાં પિતા લખવાનું અને રમતનું નામ છે એમાં શું લખવાનું? ચેસ લખવાનું. તો આ રીતે તમારે લખવાનું છે આમાં. પછી છે તમારા વિસ્તારના
કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો છો? હા, તો તેઓનું નામ અને રમત અંગે લખો. તો કે આપણા આપણે જ્યાં રહેતા હોય તો આપણી આજુબાજુના વિસ્તારમાં કોઈને સારું રમતવીર હોય તો એનું અહીંયા નામ લખવાનું છે અને તે કઈ રમત વિશે પ્રખ્યાત છે તે અહીંયા લખવાનું છે. હવે જો દડાથી રમી શકાય એવી કેટલી રમતો તમે જાણો છો અને તેમના નામ દડામાં લખો. તો તમને જો અહીંયા દડાનું ચિત્ર આપેલું છે અને દડાથી આપણે કઈ કઈ રમત રમી શકાય એ આપણે અહીંયા લખવાની છે. તો કે દડાથી તો ક્રિકેટ, વોલીબોલ, હોકી, બાસ્કેટબોલ, ટેનિસ, બરાબર, આવી બધી રમતો આપણે દડાથી રમી શકીએ છીએ. શું તમે લજ્જા ગોસ્વામી વિશે સાંભળ્યું છે? તે કઈ રમત રમે છે અને રમત શોધી કાઢો અને તેનું નામ લખો. તો આ છે એ આપણે લજ્જા ગોસ્વામી, હા, તો એ કોણ છે? તો કે રાઇફલ શૂટિંગના ચેમ્પિયન છે અને એ શૂટિંગ નામની રમત રમે છે. તો બીજી કઈ કઈ રમતો તમને રમવાનું પસંદ છે? તો આપણને જો આમાં જેટલી રમતો આપેલી છે એના સિવાય તમને બીજી કઈ કઈ રમતો રમવાની પસંદ છે તો તમારે અહીંયા એ રમતોના નામ અહીંયા લખવાના છે. તો કોઈને કબડ્ડી રમવી ગમતી હોય, બરાબર, કોઈને હોકી રમવી ગમતી હોય, તો આ રીતે જુદી જુદી રમતોના આપણે અહીંયા નામ લખવાના છે. પછી જો પૂછો અને લખો. વડીલોને પૂછો, જ્યારે તેઓ બાળક હતા ત્યારે તેઓ કઈ કઈ રમતો રમતા હતા? હવે જો તમારા વડીલ છે એ જ્યારે નાના હતા એટલે કે બાળક હતા ત્યારે કઈ કઈ રમત રમતા હતા? તો પહેલાં તો શું શું રમતા? તો કે પકડદાવ, બરાબર, ગિલ્લી દંડા, કબડ્ડી, લખોટી, ભમરડા, સંતા કુકડી, બરાબર, નદી પર્વત, આંબલી પીપળી, આવી બધી રમતો છે એ આપણા વડીલો નાના હતા ત્યારે આવી બધી રમતો રમતા હતા. હવે જો વિચારો અને લખો. કોયડાને ચિત્ર સાથે જોડો, આપેલી જગ્યામાં રમતનું નામ લખો, બરાબર. કોયડાને આપણે ચિત્ર સાથે છે એને જોડવાનું છે. તો તમને અહીંયા વિવિધ ચિત્રો આપેલા છે અને કોયડા આપેલા છે. તો જો શું છે પેલું? કે કાચના એ કંચા નાના જે જીતે રહે ન છાના, એ કંચાને તાકી જાય એ વિજેતા જાહેર થાય. તો શું આવશે એમાં? કંચા એટલે કે આપણે ઓલી ઠેરી તમે કહો છો લખોટી, હા, તો એને શું કહેવાય? લખોટી. એમાં શું આવશે? લખોટી. પછી જો બીજું છે, જો સાપ પર તમે આવી જાઓ આનાથી તો ન ગભરાવ, રમતમાં પણ સીડી આવી જાય તુરંત આગળ પહોંચી જાય. તો જો તમને તો ખબર પડી જ જાય કે જો તમને સીડીનું ચિત્ર આપેલું છે, નાગનું ચિત્ર આપેલું છે, બરાબર, તો એને શું કહેવાય? સાપ સીડી. હવે છે, સફેદ કાળા પાટિયા પર રાજા રાણીને ઘોડો છે, નાના મોટા સૈનિકો અનેકો, મગજ વાપરે છે થાય છે એકો. હવે જો શું છે, સફેદ કાળા પાટિયા પર રાજા રાણીને ઘોડો છે, તો આપણે આવી રમત આવી કઈ રમત છે? તો કે ચેસ. તો આપણે ખાનામાં લખીએ ચેસ. તેને પાંખો નથી પણ ઉડી શકે, દૂર દૂર સુધી એ જઈ શકે. જો એને પાંખ નથી પણ તે ઉડી શકે છે અને દૂર દૂર સુધી એ જઈ શકે છે. તો તમારા ચિત્રમાં આપેલું છે, વિવિધ ચિત્રો આપેલા છે, એમાંથી કયું ચિત્ર આવશે? તો કે પતંગ. હવે જો રાજા રાણી એકોને ગુલામ બધા મળીને થાય કુલ 52. હવે જો આ રમત તો બધાને ખબર જ હોય છે, એના પણ તમને આ ચિત્ર આપેલું છે. તો કે રાજા રાણી અને એકો આવે પછી કુલ થઈને કેટલા પત્તા થાય? તો કે 52. તો કે એ કઈ રમત છે? તો કે બાજી પત્તા. હવે જો ચોગ્ગા અને છગ્ગાના રન મળે તો શતક બને, શતક એટલે કે 100. જો ચોગ્ગા અને છક્કા મારે તો એવી કઈ રમત છે? તો કે ક્રિકેટ. જો તમને અહીંયા ચિત્ર આપેલું છે ને બોલનું, તો કઈ રમત આવશે? ક્રિકેટ. હવે જો રમત રમવા ઉપરાંત તમને બીજું શું શું કરવું ગમે છે? તો જો આપણે રમત રમીએ એની ઉપરાંત આપણને ખાલી રમવાનું જ ન ગમે, બીજું તો આપણને બીજું બધું પણ ગમતું હોય છે. તો આપણને શું શું ગમે? તો તમારે અહીંયા ખાના આપેલા છે એમાં લખવાનું. તો કે ભણવાનું ગમે, બરાબર, ટીવી જોવાનું ગમે, ચિત્રો દોરવાનું ગમે, ગીતો ગાવાનું ગમે, આવું વિવિધ વસ્તુ આપણને ગમે છે. હવે રંગ પૂરો. તમારા કુટુંબના સભ્યો બીજું શું કામ કરે છે?
તમારા કુટુંબના સભ્યો નવરાશની પળોમાં શું કરે છે તે ચિત્રમાં રંગ ભરો અને જરૂર જણાય ત્યાં ચિત્ર દોરો અને લખો। હવે જો તમને અહીંયા વિવિધ ચિત્રો આપેલા છે અને ત્યાં નીચે એનું નામ લખેલું છે, તો પહેલું ચિત્ર છે પાંચું, જો ચોપડીનું ચિત્ર છે ને, બીજું છે સીવણ કામ અને ભરતકામ કરવું, પછી ત્રીજા ચિત્રમાં નૃત્ય કરવું, બરોબર, પછી વાતો કરવી, છોડની સંભાળ રાખવી, ટપાલ ટિકિટ સંગ્રહ કરવી, તો આવા તમને વિવિધ અહીંયા ચિત્રો આપેલા છે। તો આ સિવાય તમને બીજું કયું કયું વસ્તુઓ જે તમે નવરા હોય ત્યારે ગમે છે એ તમારે અહીંયા ચિત્ર ખાના આપેલા છે એમાં તમારે અહીંયા લખવાનું છે। તો જો આપણે કેવી વિવિધ બધી રમતો જોઈ, અમુક રમતના તો આપણે નામ પણ સાંભળેલા ન હોય એવી બધી રમતો આપણે અહીંયા જોઈ, તો તમે પણ આવી બધી રમતો છે એ તમે કોઈ રમત ઘરમાં પણ રમી શકાય, કોઈ રમત ઘરની બહાર પણ રમી શકાય, તો આવી વિવિધ રમતો આપણે જોઈએ। હવે જો આપણના જે સ્વાધ્યાયના જે પ્રશ્ન જવાબ છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે।